सब्सक्राइब करो आ चैनल ने। हाय हाय, कम सिट। या थैंक्स। आर यू ओके? या અહીંયા આવવાનું કોઈ ખાસ કારણ કે એમ જ? કારણ તો કંઈ ખાસ નથી, મને બસ અહીંયા આવીને સનસેટ માણવાની બહુ જ મજા આવે છે, અને એમ પણ ક્યારેક અકારણ પણ અમુક વસ્તુઓ કરવાથી ઘણી મજા આવે, મનને કંઈક અલગ જ શાંતિ મળે છે આ જગ્યાએ। So I spoiled your date with yourself again, huh? Your me time. No, nothing like that. Don't worry. Am I being too fast? कोई पण रिलेशनशिप में कम्फर्ट अने स्पेस होवी बहुत जरूरी छे। हुं कई जल्दी तो नथी करी रह्यो। I don't know ए मारी साथे कम्फर्टेबल छे के नहीं। Should I ask her? કંઈ બોલતી પણ નથી। ઇઝ શી ફીલિંગ અનકમ્ફર્ટેબલ? ઓ નો, ઇઝ શી ઇગ્નોરિંગ મી? ના ના, તો તો મળવાની હા જ ના પાડત ને, તો પછી શું થયું? આઈ શુડ આસ્ક હર। આ શું થયું છે મને? કેમ મારા મોઢામાંથી શબ્દો નથી નીકળતા, જેના એક મેસેજની હું રાહ જોતી હોઉં છું, કે મારી બાજુમાં બેઠો છે તો કેમ ચૂપ છું હું? એને એવું તો નહીં લાગે કે હું એને ઇગ્નોર કરું છું? No, no. I think I should talk. Vinay? Bolo. Pehla tu, tame bolo. Tu j barabar chhe. Apda be vachche tu j rakhi. Tu j bol. Jo Disha. તારે મને કંઈ કહેવું હોય તો યુ આર ફ્રી ટુ સે ઇટ, બીકોઝ આઈ રિસ્પેક્ટ યોર સ્પેસ, યોર પર્સનલ સ્પેસ, યોર કમ્ફર્ટ ઝોન, ને હું તને આમ ફોન કરીને મળવા આવું છું। તને એવું કંઈ બી લાગતું હોય તો તું મને કહી શકે છે, યુ કેન ડેફિનેટલી ટેલ મી ઇફ યુ નોટ કમ્ફર્ટેબલ વિથ। ડોન્ટ વરી વિનય, હું તારી સાથે કમ્ફર્ટેબલ જ છું, ઇટ્સ ઓકે, ડોન્ટ વરી। હાશ, આ તો મને એવું લાગ્યું કે તું કંઈ કહી રહી હતી। યા, બસ એ જ જે તે કીધું। એક્ચ્યુઅલી મને આ જગ્યાની બ્યુટી જ બહુ ગમે છે, મનને કંઈક અલગ જ શાંતિ મળે છે આટલા બધા ઘોંઘાટથી દૂર, એટલે હું કંઈ બોલતી નથી એનો મતલબ એમ ના સમજતો કે હું તને ઇગ્નોર કરું છું। તને ગમે આ જગ્યાએ આવવું? હું સાચું કહીશ તો તું મને બોરિંગ ગણીશ। કેમ? હું નથી આવતો આવી જગ્યાઓ, એટલે મને ગમતું હતું પણ નાનો હતો ત્યારે, પણ હવે એવું નાનપણ બી નથી રહ્યું અને નથી એવો સમય। તને ખબર છે, નાનપણમાં મને ચોકલેટ્સનો બહુ જ શોખ, મને બહુ જ ભાવે, પણ મમ્મી મને આપે નહીં, એટલે સામેના નદી કિનારે મારા પપ્પા સંતાઈને છુપાઈને મને લઈ આવતા અને ત્યાં મને ચોકલેટ્સ આપતા। શું હતા એ દિવસે? સો હજી પણ ચોકલેટ્સ એટલી જ ભાવે કે? હા, ચોકલેટ્સ તો ભાવે જ। વેલ ધેન, ઇટ્સ યોર ડે ટુડે। અરે થેન્ક યુ। અરે રે, શું થયું? આ ચોકલેટ તો મેલ્ટ થઈ ગઈ છે। તો કોઈ દિવસ મેલ્ટ થયેલી ચોકલેટ નથી ખાધી? આઈલ શો યુ। સો આમ કરીને
અરે ટ્રાય ઇટ. થેન્ક ગોડ હા તું અહીંયા ફોર્મલ કપડાં પહેરીને નથી આવ્યો. કેમ એમાં હું સારો નથી લાગતો? ના એટલે એવું નહીં, પણ આ તારી ઓફિસની મીટિંગ થોડી છે કે યુ હેવ ટુ લુક પ્રોપર એન્ડ પ્રેઝન્ટેબલ. ઇટ્સ સો બ્યુટિફુલ. હે કોઈને ડૂબતા કે હારતા જોઈએ ને ત્યારે સારું ન લાગે, પણ આ સૂરજને જ્યારે બી ડૂબતા જોઈએ ને ત્યારે એક અલગ જ શાંતિ અનુભવાય છે. ખબર છે કેમ? કેમ? કારણ કે આપણને ખબર છે કે આ સૂરજ ડૂબીને પાછો કાલે સવારે ઉગવાનો જ છે. યુ નો આઈ ટેક અ લોટ ઓફ ઇન્સ્પિરેશન ફ્રોમ ધ સન. લાઈફમાં પણ જ્યારે આપણને એવી સિચ્યુએશન્સ આવે કે વી ફીલ લાઈક આપણે હારી રહ્યા છીએ, આપણે ડૂબી રહ્યા છીએ, ત્યારે આપણે પણ ફરી પાછા એમાંથી બહાર આવીને ઊભા થવું જોઈએ, જસ્ટ લાઈક ધ સન. આઈ ફીલ લાઈક માણસને પોતાની જાત ઉપર એટલો વિશ્વાસ હોવો જોઈએ અને પોતાની જાત સાથે એટલો બધો પ્રેમ હોવો જોઈએ, કારણ કે જો આપણે પોતાની જાતને જ પ્રેમ ના કરીએ તો આપણે કોઈ બીજા પાસેથી કઈ રીતે આશા કરી શકીએ કે એ આપણને પ્રેમ કરે? ઇટ્સ અ લવલી ફિલોસોફી. સારી લાગી તારી વાત. અને હું? હા આઈ એમ જસ્ટ કિડિંગ.